સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને શિમારુ ગુજરાતી તરફથી નવીનતમ માહિતી મેળવો. પાવલી બચી છે, હાલતી નોતા હાલતી નોતા, તને હજી મારી કેપેસિટી ની ખબર નથી. એક સીટી મારીશ ને તો મારા લાખો રૂપિયા ની બસ આવીને ઉભી રહે. ઉભો રહે, કેજુ આવી આવી ને. હાલતી નોતા હાલતી નોતા, સડબડ કર. એ મોડું કરે એમાં એનો વાક નથી, એના બે મુઆ ચમચાઓ એને મોડું કરાવે છે. હા વાચી વાત કીધી, એ માય ફાટી મુઓ ઓલો જાઈ કાઢવી. આ ડાયરા વાળી નો ના જોયો હોય તો જઈએ, હોય તઈ દુહા ફટકારે રાખે. ખાવા બે હે તો દુહો કાય, જાય તો દુહો કાય, અરે હુઈ જાય તોય દુહો ફટકારે. મને તો ક્યારેક એમ થાય છે કે ઈ મારા હાથમાં આવે ને તો એને જ ફટકારું. આ રત્નો છે તો બિલાડી જેવો, પણ પોતાની જાતે બહુ હોશિયાર સમજે છે. પણ આ જીપ પડાય બંનેને છોડી દેવા જોઈએ. અરે એ તો છે દિલવાળો. હા બરાબર બોલી. અરે આ તો છે ડ્રાઈવર દિલવાળો. પણ હજી આવ્યો કેમ નથી ડ્રાઈવર દિલવાળો? આવશે આવશે, દિલવાળો છે ને, ધીમે ધીમે આવે. સંગી
કાનની દુકાન બંધ છે તમારી, ક્યારનો હોર્ન મારું છું સાઈડ કેમ નથી આપતી? એય, મોઢું સંભાળીને વાત કર, ઓળખે છે મને હું કોણ છું? અને સાંભળ કે આ રોડ કઈ તારા બાપનો નથી, મારી મરજી પ્રમાણે મારે જ્યાં ગાડી ચલાવવી છે ત્યાં હું ગાડી ચલાવીશ, સમજી ગયો? આ ડ્રાઈવર દિલવાળાની ગાડી છે, બ્રેક નથી આ ગાડીમાં, ભૂલે છો કે અથડાઈ જશે ને તો જિંદગીભર ક્યારે ઊભી નહીં થઈ શકે. ઓ હીરો, આ તારી હીરોગીરી છે ને, તારી ચમચીઓ આગળ બતાવજે, મારી આગળ નહીં, જેને તું કાંખમાં લઈને ફરે છે, સમજ્યો? ચુપ ચુપ, ચલ સાઈડ આપ, હટ, નીકળી પડ્યા છે. હા, એ સાચી અરે જાનકી બેટા, કેમ છો સૌજી કાકા? મજામાં બેટા. તું આવી ગઈ? ક્યારે આવી બેટા શહેરમાંથી? બસ કાકા, ગઈકાલે રાત્રે જ આવી ગઈ. અચ્છા અચ્છા, કેટલા વખતે મળ્યા નહીં બેટા, કેટલી મોટી થઈ ગઈ છે તું. હા કાકા, રાધા પણ મોટી થઈ ગઈ હશે ને, પણ દેખાતી નથી, ક્યાં છે? ઘરે ગઈ છે બેટા, ઘરના કામ સંભાળવાના ને. હા ચલો કાકા, હું રજા લઉં, મારે હજુ આપણી આંબાવાડીએ જવાનું છે, તમને મળવા જ આવી હતી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, સુખી રહો. હેલો. હાય જાનકી. ઓ હાય રેખા, કેમ છે તું? ક્યાં છે આટલા દિવસથી? નહીં મેસેજ, નહીં ફોન. અરે યાર, જોબ બદલ્યો એટલે વધારે બિઝી હતી. તું કેમ છે? અત્યારે તો નાઈટ શિફ્ટમાં લાગે છે, કેમ ચાલે છે તારી જોબ? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ, એક્ઝામ પતાવીને હમણાં જ આવી છું બા બાપુજીને મળવા માટે, હવે કાયમ અહીં જ રહેવાની છું. ચલ હું પછી શાંતિથી વાત કરું છું. ઓકે બાય બાય. પેલી મોટર વાળી તો વાવા જોડું છે, વાવા જોડું. અરે એને તો આપણા ડ્રાઈવર દિલવાળાની હાલત ખરાબ કરી નાખી. ચાલે બસ કરને. એનો મતલબ આપણે એના રસ્તે જવાનું? આપણે તો રસ્તો બદલી નાખવાનો. બીજું હું વા કાયરા, જયેશ બારોટ જેવો દોસ્ત હોય તે રસ્તો બદલે ખરો. અરે રસ્તો ન બદલે પણ પાણી ચડાવીને પાણિયા કરી નાખે. પાણિયા તો મરદ ના હોય, મરદ ના સમજો. દુશ્મનો ભલે પીકી નાખે અને કાઢી નાખે ઘઉંનો લોટ, પણ રણ માંથી પાછો નો ફરે. એવું મારું નામ જયુ બારો. ચલને બસ કરે જયલા. રામભાઈ, પેલી નો ગુસ્સો અમારો પર નહીં કરતો. ચલે છનિયા, ક્યારના લવારા કરો છો? એ અભિમાન ની પુતળી ગઈ છે અહિયાંથી તો અહિયાંથી જ આવશે ને પાછી, અને હું એનું અભિમાન ના ઉતારું તો મારું નામ ડ્રાઈવર દિલવાળો નહીં. પાઠ તો ભણાવો જ પડશે. અરે ઓય, એક બિસ્લેરીની બોટલ લાવ તો, લાવ જલ્દી.
અરે ઓ બેરા, તને કહું છું તને કાનપુર માં હડતાલ છે કે શું? ઓલ આ નોનસેન્સ, લાવ જલ્દી. જંગલી જેવા છે બધા જ. અરે બાપ રે, એ ક્યારની બૂમો પડું છું સાંભળતો નથી? બેરા થઈ ગયો છે. તારી જાતને તો સમજે છે શું? હા, હું ધારું ને તો બે મિનિટમાં તારા જેવા 50 પાન વાળાને મારા પગમાં નોકર તરીકે રાખી શકું. ફાયદો નહીં થાય એમની પણ તમારી જેમ જ કાનની દુકાન બંધ છે. એ ગોપાલ બિસ્લરી, આપ ઠંડી બિસ્લરી, તપેલી તાવડી ઠંડી થઈ જાય, મારા ખાતામાં લખી લેજે. તું ઓ હીરો, લાગે છે કે તું મારો પીછો કરે છે. હું પીછો કરું છું? અરે આ તો રોજનો અમારો અડ્ડો છે. આ વર્દીની ગાડીઓ જો ને, હામે જ લાગી છે, જુઓ. જંગલી જેવા છે બધા, જંગલી જેવા છે. સાચી વાત છે, ઓલ આર નોનસેન્સ. જંગલી ઉભો રહે છે, હું તારી કેવી વાટ લગાડું છું, મારા ચડા પાડે છે. મિસ્ટર નોનસેન્સ, બાય. અરે સબ 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 સાંભળો. અરે જયલા, આ ચંડિકામાં અચાનક સરસ્વતી કેવી રીતે બની ગયા? આ ડ્રાઈવર દિલવાળાની વાત જ કઈ આવર છે. આપેલું વાવાઝોડું તો ગાડીના ટાયરને પંચર કરી ગયું. મેં કહ્યું તું તને એની સાથે પંગો ના લે, એની સાથે પંગો ના લે, કરી ગઈને પંચર. હવે તારે જેક ચડાવવો પડશે, ટાયર કાઢવો પડશે, પંચર બનાવવું પડશે. એ જણ્યા, ટાયર કાઢવું પડશે, પંચર કરવું પડશે. એ છના, મારા કરતા સારો જેક તો તું ચડાવે છે, ટાયર તો તું બદલે છે. એટલે તું ટાયર બદલ, એટલી વારમાં હું જમીને આવું છું. ભૂખ લાગી છે, બેની રાહ જોતી હશે મારી. એ બદલાવી લો ચાર્યા પાસે. કરી નાખ્યો ગોટાળો, કરી નાખ્યો ગોટાળો. જોયું બાપુ, હજી સુધી ભાઈ આવ્યો નથી, ક્યારની રસોઈ પણ તૈયાર છે. આવશે બેટા, એ જીપના ફેરા કરવામાંથી નવરો પડે ત્યારે આવે ને. શું જીપના ફેરા બાપુ? તમે એના અવળા લખણ જાણતા નથી. હવે ને ઝટ પરણાવી દો એટલે મને શાંતિ થાય. ચક 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 ચક, આ પેલા ચક ચક કરતી ચકલીને તમે પરણાવી દો બાપુજી, એટલે તમારું ને મારું ટેન્શન પતે. આજની વર્દીના આવી ગયા. આવી ગયા? ના ના, તું એવા તો કયા કામમાં પડી ગયો છે કે તું સમયસર જમવા પડતું નથી આવતો? ક્યાંથી હોય સમય? એનું ક્યાં ભાન છે કે ઘરમાં એની જમવા માટે રાહ જોવાતી હોય છે? બાપા, પાણી પાણી પાણી, બહારથી માણસ આવે તો પાણી આપો. વડવાનું બંધ કર, તને ખબર છે ને તારા વગર ક્યારે હું પણ કોડિયો નથી મૂકતો મોમાં. ચાલ સાથે જમી લઈએ, સાથે જમીએ, ગુસ્સો ઓછો કર, પાણી પીશો. બધા જ લોકો જંગલી જેવા થઈ ગયા છે. મહેશ કાકા, અરવિંદ, ક્યાં મરી ગયા બધા? આવો ને અહીંયા. શું થયું? સૌથી પહેલા મારા માટે ચા બનાવી લાવો. નહીં, પહેલા પાણી લઈ આવો. જાઓ જલ્દી. જાનકી બેટા, શું થયું? કેમ આટલી બધી બૂમાબૂમ કરે છે તું? માં, હવે તું મને સવાલો ના કરીશ. બસ આપણા ગામમાં તો કોઈને ટ્રાફિકનું ભાન જ નથી રહ્યું. ઘડીકમાં કોઈ આમથી ઘૂસ મારે, ઘડીકમાં કોઈ આમથી ઘૂસ મારે, બધા બસ ઘેટા બકરાની જેમ ઘૂસી જ જાય છે.
ત્રાસી ગઈ હું તો. અરે પણ બેટા હજી તને પૂરી ગાડી ચલાવતા ક્યાં આવડે છે? આપણે ડ્રાઈવર રાખી લઈશું. હા બાપુજી, મને ગાડી ચલાવતા આવડે છે. હજુ સુધીમાં 3 એક્સિડન્ટ કર્યા. મર્યું છે કોઈ? આવડે છે મને ગાડી ચલાવતા. જે જોઈએ તો સલાહ આપશે, બસ ગાડી ચલાવતા નથી આવડતું. તમે જ બહુ લાડ લડાવો છો આને. નાની છે. છનો છગડો કરી નક્યો પોટાળો. અરે જો તો વર્ષના વચલે દિવસે એને જેક ચડાવવાનો કોઈ એમાં ગોટાળો થઈ ગયો. મેં શું ગુનો કર્યો પણ આમાં? એ જઈલા, તારું ટાયર પર પંચર છે ને, પકડાવી દે ને. આજે તો હરીશ પટેલ ની વર્દી છે, લાંબી વર્દી છે. અરે તો વર્દી કેન્સલ કર. માફી માંગવી પડશે, અને એ પણ આ બધું ઉચકી દે લારી મમુક. બોલો બરાબર છે કે નહીં? અને ખાલી માફી નહીં, આ નીચે પડેલો સામાન આ લારીની ઉપર તમારા હાથે મૂકો. એ પ્રતાપ, ત્યાં સુધી ગાડી ને આગળ ના જવા દેજો. ચાલો 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 સામાન ઉચકો. જોઈ લઈશ રે, આજે હીરોગીરી બતાવે છે ને, જોઈ લઈશ. ગામડિયા કે છે, ગામડિયા બધાને કોડા છે, આંખની જગ્યાએ કોડા. માતેલા સાંડની જેમ આ ગાડીઓ ચલાવો છો, પૈસા વાળા ના દીકરાઓ. હે પ્રતાપ, વાત કરે છે પૈસા નું તો. હીરોગીરી બતાવે છે ને, જોઈ લઈશ તને. આ વાતની ભરપાઈ તારે જ કરવી પડશે. હેલો. હેલો બેટા જાનકી. હા બાપુજી. આજે આપણા ગામમાં જોગાજી ઠાકોર નો ડાયરો છે. આપણને બધાને ખાસ આમંત્રણ આપ્યું છે એમણે. એટલે વેળાસર આવી જજે હો. અને મારા મિત્ર છે ને મનસુખલાલ, એ એના પત્ની અને એમનો દીકરો કેતન અમેરિકાથી આવ્યા છે ને, એ લોકો પણ આવવાના છે. એટલે બેટા આવી જજે હો. હા બાપુજી, આવી જઈશ ટાઈમ પર. મારી ચિંતા ન કરો, રસ્તામાં છું બાપુજી, આવું છું બસ. હે ભગવાન. અને ગાડી ધીમેથી ચલાવજે ભાઈ, હા બહુ ચિંતા રહે છે. હા. અરે હા. અલે તમને ખબર છે શું? આજે આપણા ગામમાં જોગાજી ઠાકોરનો ડાયરો છે. હું તો વેલા પહોંચી જઈશ, તમે ક્યારે પહોંચશો? તું ચિંતા ના કર, અમે વેલાસર પહોંચી જશું. ભલે ભલે, હું પણ પહોંચી જઈશ. હવે તમે આમ ઘાંઘા થઈને આમ તેમ ફર્યા કરશો એટલે વેલા આવશે. શું કામ, શાંતિ રાખો ને, પણ આવી જશે. તમે સમય આપો તો ને બરાબર. લે, વાર, તારીખ, સમય, સ્થળ બધું કહ્યું છે, ભૂલી નથી ગયો. હા પછી આવશે. લો આ આવ્યા. ઓળખાણ કરો, આ છે મારો દીકરો કેતન, અમેરિકા થી થોડા દિવસ માટે આવ્યો છે. અને કેતન, આ છે જીવનલાલ શેઠ. મનસુખ, જીવન, જીવન ભાઈ, જીવન મારો બાળપણ નો મિત્ર. અત્યારે જો કે શેઠ છે, તારા કાકા કહેવાય. પગેલાગ, પગેલાગ. હેલો. પગે લાગવાનો. જીવતો. અને આ છે ગાયત્રી કાકી.
ને આ છે મારી લાડકી દીકરી જાનકી. હેલો, નમસ્તે. ભાઈઓ તથા બહેનો, ઉત્તર ગુજરાતનો લોક લાડીલો ટહુકતો મોરલો, જેને આપ સૌ સારી રીતે જાણો છો, એવા જોગાજી આપણા ગામના આંગણે આજે ડાયરાની રમઝટ બોલાવશે. તો લો સાંભળો, ટહુકતો મોરલો એટલે જોગાજી ઠાકોર. ને
અમેરિકામાં બધું ચકાસતો હોય છે. ત્યાં રોટલા નહીં પિઝા મળે છે. પિઝા યા હું કાવે બધું આ શું ક્યાં રહી ગયો તો બાપુજી વર્દીઓ બહુ લાંબી ની હતી એટલે લાંબી હતી. મારું નાક કપાવા બેઠો છે. હેડ પરદેશના મહેમાન આવી ગયા. ડાયરો એ પૂરો થઈ ગયો. હે છતાં તારું ઠેકાણું નથી. ચાલ 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 અમે છે સાબ યાદ કર. ચાલ 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 દીકરો રામ છે. અને આ કેતન આમનો દીકરો અમેરિકા થી આવ્યો છે. જાનકી જાનકી ક્યાં છે? જાનકી ખાલી માફી જ નહીં, આ નીચે જે પડ્યો છે ને સામાન એ ઉચકીને એની લારીમાં મૂક. ચાલ માફી 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 માફી. કોડા છે આંખની જગ્યાએ કોડા. માતેલા સાંડની જેમ આ ગાડીઓ ચલાવો છો બેટા. આ છે રામ, સૌજી કાકાનો દીકરો. ડ્રાઈવર છે, બહુ સરસ ગાડી ચલાવે છે. તારી જાતના હીરોગીરી બતાવતો તું ને. જો હવે હું તને કેવો સીધો કરું છું. બાપુજી તમે કહેતા હતા ને કે ડ્રાઈવર રાખવાની જરૂર છે. જો એમને વાંધો ન હોય તો એમને કોને મને ગાડી શીખવાડે? રામને પૂછી લો. નાના શેઠજી જાનકી બેટા એમાં કોઈને શું વાંધો હોય? આ તો અમારું સૌભાગ્ય કહેવાય. આ શીખવશે હો બેટા, શીખવશે. કાલે વહેલી સવારે હું એને મોકલી આપીશ. સારી રીતે શીખવજે. બારીશ નહીં તો આપશે. કાલે વહેલી સવારે આવી જશે. નહીં બાપુજી, હું નહીં જાઉં એમને ત્યાં નોકરીએ. કેમ નહીં જાય? બસ મારે કોઈને ત્યાં ગુલામી નથી કરવી. ગુલામી? તું આને ગુલામી કહે છે? અરે જો તું આને ગુલામી કહેતો હોય તો તમારા આ બાપે તમને બંને જણને ઉછેરીને જે છત નીચે મોટા કર્યા છે ને એ છત આ ગુલામીનું જ પરિણામ છે. આજથી 17 વર્ષ પહેલાં તમને બંને લઈને તમારો આ બાપ અજાણી જગ્યાએ આવ્યો હતો અને ત્યારે આ જીવન શેઠે જ આશરો આપ્યો હતો. તમને ઉછેરીને મોટા કર્યા. અરે ઉછેરવા માટે જે રોટલા અને ઓટલાની જરૂર પડે છે ને એ આ જીવન સીટે જ આપેલા, સમજો? હા પણ એની સામે 17 વર્ષથી તમે એની નોકરી તો કરો છો ને. અરે ગાંડા, નોકરી અને ગુલામીમાં બહુ મોટો ફરક હોય છે બેટા. આ સુધી જીવન સીટે કોઈ દિવસ મને નોકર નથી માન્યો. આટલા મોટા ફાર્મની જવાબદારી એમણે મારા માથે નાખી, પણ એક નોકર તરીકે નહીં, ઘરના માણસ તરીકે. અને હંમેશા ઘરના માણસ તરીકે જ મને માન આપ્યું છે એમણે. અને વારે તહેવારે તમારા બંનેની ખબર અંતરપણે પૂછતા રહે છે. અરે બાપુજી સમજો તમે. હવે તું સમજ. માલાયક 12મા ધોરણ પછી તે ભણવાની ના પાડી ત્યારે તારો આ બાપ તારા માટે જે જીપ લઈને આવ્યો હતો એ આ જીવન શેઠની મદદને કારણે જ. એટલે આ બાબતમાં મારે તારો એક પણ શબ્દ સાંભળવો નથી. જો બેટા તું એમના વેણનું માન સાચવીશ ને બેટા તો જે રીતે એમણે મને આખી જિંદગી સાચવ્યો છે ને એ રીતે તને પણ સાચવશે. તને મારા સમજે બેટા તો તું મારા બેનને ખોટા નહીં પાડે. કાલે સવારે તું નોકરીએ જઈશ. પણ બાપુજી જીપની વર્દીને કોણ સાચવશે? જેને પેલો તારો રત્નોને જઈ લો, કહી દેજે એમને સાચવી લેશે. ભૂલતો નહીં બેટા. કાલે નક્કી કરેલા સમયે તું જઈશ જઈશ અને જઈશ બસ. તમે લોકો જો આ જીપ ચલાવશો ને તો સિંહ ના કપડા પહેરીને શિયાળ શિકાર કરવા નીકળું હોય ને એવું લાગશે. આ જીપ ચલાવવા માટે તો ડ્રાઈવર દિલ વાળો જોઈએ રામ. સાચું કહું છું, ચનુ છગાડો ના કરું ગોટાળો. આવું બી ગાડી આવું બી. હલો હલો હલો.
અલ્યા અમારો ડ્રાઈવર દિલવાળો ક્યાં છે? એ આજે રજા પર છે, રજા પર. આજે મન્ના માણી ગયો વારો. અરે માણી ગયો તે ફડી દે, હાલતી નો થા. તારો શું ભરોસો? તું રોડ ને બદલે આકાશમાં હલાવે. ના ભાઈ ના, આપણે તો વાય ભઈ. અલ્યા તારો શું ભરોસો? સવાર સવાર માં ધુઆ પટકારે અને અમારો દિવસ બગાડે. ઓ આ પટકારે ને કે ડાચુ હલામાં ફાટી રહીશ. એ તમારી છે ને, તમારી વાત છે ને એકદમ સાચી. તમે કામ કરો, તમે મારી પાસે પાછળ બેસી જાઓ. હાલો 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 આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, બધા આવી જાઓ, આવી જાઓ. મહેશ કાકા. અરે રામ. હા કાકા, શેઠ સાહેબને કોને રામલો આપ્યો છે? ભલે. જય હો પ્રભુ. શેઠ રામલો આવ્યો છે. અરે રામ દીકરા, આવ આવ બેસ. મહેશ કાકા, રામ માટે ચા લાવજો. તેની કોઈ જરૂર નથી. ભૂલી જાઓ કે સવજી કાકાનો દીકરો છે. ડ્રાઈવર ને ડ્રાઈવર ની રીતે જ રહેવા દો. હવેથી અમારો ડ્રાઈવર છે, લે આ ચાવી. ગાડી સાફ કર, હું આવું છું. સાચી વાત છે બેટા, શેઠ અને નોકર વચ્ચે પહેલેથી જ અંતર રાખવું જોઈએ, તો જ અંતર રહે. બેટા આ જ સાચી રીત છે. જો હવે હું તારી કેવી ચરબી ઉતારું છું. કાલે સવારે તું નોકરીએ જઈશ. ચલે, તને નોકરીએ ડ્રાઇવિંગ શીખવાડવા માટે રાખ્યો છે, ડ્રાઇવિંગ કરવા માટે નહીં. ચલ ઉઠ ત્યાંથી, નહીં આવીને બેસ. ચલ ઉઠ, ચાલ ફટાફટ ઉભો થા ને આવ અહીંયા. ચલ ઉઠ. ડીઝલ એન્જિન છે, પહેલા હીટર આપવું પડે. એ મને વધારે સલાહ આપવાની જરૂર નથી. જો બેસ, ખબર છે મને. જીપ છે, ઘોડો નથી. એ ચાલો પાવાગઢ, પાંચ પાંચ રૂપિયા, પાંચ પાંચ રૂપિયા પાવાગઢ. ચાલો ચાલો જલ્દી પાવાગઢ વાળીના ઉપાડે ફાટી મુવા. આજુ તો આજ છે ને તારો અડ્ડો. ચાલ એક કામ કર, ગાડીનો કાચ ઊંચો કર અને ગાડી સાફ કર. શું? અરે જા, અરે ઊભો થાને હું કહું છું, કાચ સાફ કર, ગાડી સાફ કર. સાચવી ને, સાચવી ને, ધીરે ધીરે. બરાબર સાફ કરજે હો, એકદમ ચકાસ. વેરી ગુડ. ધીમે ધીમે ધીમે, એકદમ ચકાસ હો. વેરી ગુડ. એ મેં કીધું બેસવાનું. લે આ સોની નોટ અને એક બિસ્લેરીની બોટલ લઈ આવ. છૂટા પૈસા તું રાખજે. લે, હું કહું છું ને, જા ને. કમ ઓન હીરો. રામ. એ અત્યારે તું નોકરી પર છે, કહી દે તારા ચમચાઓને કોઈ વાત નહીં કરવાની. ચલ જા ને.
પાણી. હવે મારી તરસ મટી. છોટા તું રાખી લે. આટલી બધી ઝડપથી ચલાવવાની શું જરૂર છે? ચૂપ બેસ, બકબક કરવાની જરૂર નથી. ત્યાંનો બેઠો ત્યાંનો બકબક કરે છે. ગાડી આવડે છે મને. ઠીક છે, જરે બડબડી કરીને માથું દુખાડી દીધું. અહીંયાનો રસ્તો બહુ ખરાબ છે. મારી વાત ધીરે કરો. મારી ફેક્ટરીએ જવું છે. મને સલાહ ના આપીશ. મારી વાત સમજો તમે. અરે ગાડી ધીરે કરો, રસ્તો ખૂબ કાચો છે અહીંયા. એય, તને ડ્રાઇવિંગ માટે રાખ્યો છે, મને શિખામણ આપવા નહીં. નીચે ઉતર, ઉતર નીચે. સમજે છે પોતાની વાત. તારી જાતે તું ચાલ ઘરે મૂકું તને. ડ્રાઈવર તરીકેની ફરજ છે તમને ઘર સુધી એમ કેમ પહોંચાડવાની. ખબર છે મને, કાલે સવારે 10:30 વાગે આવી જઈશ. સાંભળો છો, હવે મને લાગે છે કેતન અમેરિકા પાછો જાય એ પહેલા આપણે આપણી જાનકીના લગ્ન પતાવી દઈએ. મારી પણ એ જ ઈચ્છા છે. એક તો મારા ભાઈબંધનો દીકરો અને પાછી જાનકી અમેરિકા સેટ થઈ જાય, અને દીકરીના મા બાપ તરીકે આપણી જવાબદારી પણ પૂરી થઈ જાય. તમારી વાત સાચી છે. તો પછી લગ્નની વાત આગળ ચલાવું? શુભ કાર્યમાં મોડું શા માટે? હા. અરે આમ સવાર સવારમાં શાના વિચારમાં પડી ગયા? બસ કઈ નહીં, વિચાર તો હતો કે વર્ષો પહેલા
હું ને જીવન કાંઈ જ નહોતા, પણ મહેનતથી થોડા જ વર્ષમાં ક્યાંના ક્યાં પહોંચી ગયા. અરે જીવન તો મારા કરતા પણ આગળ નીકળી ગયો. આમ જુઓ તો સારું છે, આપણા સારા નસીબે આપણે દીકરો છે ને એને દીકરી છે. એક વાર લગ્ન નું નક્કી થઈ જાય એટલે આપણા દીકરાના બંને હાથમાં લાડુ છે. દીકરા તારે તો સીધા સોનાના બજેટ ઉપર બેસવાનું છે. આપણે લગ્નની વાત શરૂ કરીએ અને દીકરા ત્યાં સુધી તું જાનકીને મળતો જા અને ઓળખાણ વધારતો જા. અરે મા વાર કેટલી મામા, આજે જ જઈને મળું છું. બાપુજીની તો ઉંમરને કારણે નરમ ગરમ ચાલ્યા કરે. અરે રામ આવી ગયો. સિટ ચા. મહેશ કાકા રામ માટે ચા લાવો તો. નહીં નહીં હું ઘરેથી ચા પીને આવ્યો છું. એક મારા માટે ભલે. હા જાનકી. અરે કેતન દીકરા કેમ છે તું? હેલો નમસ્તે આંટી. નમસ્તે બેટા. નમસ્તે અંકલ. નમસ્તે બેટા. ઓ સારું થયું તને જોયો એટલે યાદ આવ્યું. જાનકી આ તારો ડ્રાઈવર છે નહીં? વાત એમ છે કે મારી ગાડીનું સ્પેર વ્હીલ પંક્ચર છે, બનાવી લો. આમ જુઓ છે શું, તું ડ્રાઈવર છે તને વધારે ખબર હશે એટલે તને કહ્યું. પ્લીઝ ટેક ધીસ કી એન્ડ જસ્ટ ગો. કૂલ. જાનકી મને તારું ગામડું દેખાડીશ? જાનકી બેટા કેતનને આપણું ગામ બતાવી લાવ. જા. હા બેટા જા. હે જાનકી આપણે આ ગાડીમાં જવાનું છે. હે યુ પંક્ચર બનાવીને જલ્દી આવજો, અમારી પાસેના જૂના મંદિરે જઈ રહ્યા છે. મેક ઇટ સૂન. આઈ મીન ટુ સે જલ્દી કરજો. જાનકી તું મને આ કયા મંદિરે લઈ આવી? અહી મારા ગામનું વર્ષો જૂનું પ્રાચીન મંદિર છે શિવજીનું. ચાલ તા દર્શન કરી આવી. લેટ્સ ગો. હાલો પકડી આવ ત્યાં. અચ્છા ત્યાં. હા પેલું દેખાય છે. જીવ ભલો હોય તો જે પગલે આવ્યો છે એ પગલે પાછો જતો રહે. કુકુલ કુલ માન ચાલ કાર કુલ કુલ. આઈ એમ ગોઈંગ કુલ. આઈ એમ ગોઈંગ કુલ 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 માન. કાર ચાલ લિવિંગ આ માન કાર કેતન ડાયર.
પૂછીને ક્યાં જઈશ? બચાવ આપની જાત. રામ, આજે જો તું સમયસર ના આવ્યો હોત તો મારા કપાળ પર કાળી ટીલી લાગી ગઈ હોત. હું કોઈને મોઢું બતાવવાને લાયક ન રહી હોત. તારી જગ્યાએ બીજી કોઈ છોકરી સાથે થયું હોત તો એને પણ મેં બચાવ્યો હોત. જાનકી, જાનકી, આર યુ ઓલરાઈટ? એક્ચ્યુઅલી હું માણસોને બોલવા ગયો હતો. ચાલ ચાલ, હું તને ઘરે છોડી દઉં. ચાલ. બસ, તારા જેવા નામરની સાથે જવા કરતા હું આની સાથે જવાનું વધારે પસંદ કરીશ. જે પુરુષ એક સ્ત્રીની ઇજ્જત ન બચાવી શકે એની સાથે હું એક મિનિટ ન જીવી શકું. લે આ બંગડીઓ અને જા અહીંયાથી. જા કાયા. Thank you.
કાલે સવારે આવી જઈશ. પહેલા પહેલા જુગમાં રાણી મારો પોપટિયો મારા ગીતો ગાય છે. તું હતી પોપટી ને અમેરે જયું બારોટ ગામના. એ દૂધમાં માગી ની જેમ અત્યારે ક્યાંથી ટપકે પડ્યો? પણ તું અહીંયા હું કામ ઉભો છે? હા તારી વાત કર ને, આખા ગામમાં હરાયા ઢોર ની જેમ રખડે છે, અત્યારે જવાનું પૂછ્યું? મને તો છે ને આશાએ બોલાવ્યો છે. આશા? અરે જો તો ખરી, મારી પાસે બંગડીઓ મંગાવી છે. ના હોય ખાતાની માનામ. મારી માનામ બસ આજો આ બંગડીઓ મંગાવી છે. મારી પાસે ચુંદડી મંગાવી છે? હે હા, મારી પાસે બંગડીઓ ને તારી પાસે ચુંદડી મંગાવી છે. જરૂર આપણને મૂરખ બનાવતી લાગે છે. એ આવજો, એ કામ કર, તું 5 મિનિટ પર જા જાણની પાછળ હંતાઈ જા. તું જા, તું જા. મારી પાસે આઈને હું કરે છે એ તો જોઈએ. ના હો તારો ભરો નહી, તું મારી આશાને ક્યાંક લઈ જાય તો? તારી માના હમ જો એને ક્યાંય લઈ જાવ તો, અને લઈ જાવ તો તું ક્યાં દૂર છે? જાનની પાછળથી દોડીને આવીને મારી ફેટ પકડ છે. હા બાકી તો આજે એને પાઠ ભણાય છૂટકો. દૂરથી જોયો તો પોપટિયો હતો અને આ તો કાગણીઓ. પાસે ભી જોયો તો બહુ કાગડો નીકળ્યો. રાણી આટલી વાર કા લગાડી? મારા જન્મ જન્મ ના ભેરુ. તે વાર તો લગાડવી જ પડે ને. રાણ જુઓ તો પછી વરસવાની મજા શું આવે? હાચું કહું ને તો હવે મને બીક લાગે છે કે તને મારી પાસેથી કોઈ સીનવી ના જાય. તો મની મંડ છે ક્યાં મારી? મને હુકમ તમારી પાસેથી કોઈ છૂટવી જાય, તમે ખરા છો. મજાલ છે કોઈ ની કે તમારી પાસેથી મને કોઈ આમ છૂટવી જાય? હવે મને હઈએ ટાટક વળી તો ઠીક. આલ્યો આ બંગડીયું તમને પહેરાવી દો. ઉમે ની છે કા? મને તમે બહુ વાલા હો હાચું. તમે હારી લઈ આવ્યા, બીજી લઈ આવજો પાછા. પણ તમે એમ ડાફુડે શેના મારો છો ક્યાર ના? એમાં એવું છે ને કે હાચી પ્રીતમાં હો વિઘન આવે અને વિઘન આવે પેલા તમે પહેરી લીધી હારું કરી. હવે શેના વિઘન? હું બેઠી છું ને 12 વરની, અરે વિઘન ને ભાગીને ભૂકો કરી નાખું. તમે મને બહુ વાલા, મને બહુ વાલા થાય છે, મને બહુ વાલા. Thank you.
રાધા બેટા પાણી લાવજે તો. હા બાપુ લાવી લો. ખૂબ ઉધરસ છે ને બાપુજી. હા બેટા તમે એક કામ કરો, તમે આરામ કરો, હું તમારા ફાર્મનું પણ કામકાજ પતાવી આવું છું. નહીં બેટા, એક તો તારી ડ્રાઈવર તરીકેની નોકરી, નોકરીથી પાછું આ ફાર્મનું કામ. નહીં નહીં બેટા. અરે એક વાત સમજો બાપુજી, આટલો મોટો દીકરો હોવા પછી બાપાનો આટલો ભાર ના ઉચકી શકે તો શું કામ. નહીં બેટા, હું રાધાને લઈ જાઉં છું ને મારી મદદ માટે, બસ મારી વાત માનો, તમે આરામ કરો. હા બાપુ, ભાઈ બિલકુલ સાચું કહે છે. હવે આ ઉંમરે અમે તમારો સાથ નહીં આપી તો પછી ક્યારે આપીશું? બાપુ તમે આરામ કરો, હું અને ભાઈ બંને ફાર્મનું કામ સંભાળી લઈશું. બેટા કોઈ ચિંતા નહીં કરતા, અને દવા લઈ જાઓ. એ મારી કામગ્રી કિસકો લઈ તું? એક કામ કર, તું આ લઈ જા, હું આ કામ પતાવું. અરે રહેવા દે, હું કરી લઈશ. અરે મારી કામગ્રી, અરે આ તમારું રોજનું છે. કહું છું ને જા લઈ જા, છોડવામાં પાણી નાખ. કર તો, મારે શું બડબડ કરો છો? હા તે કરીશ બડબડ, તું તારું કામ કર ને. અરે જાનકી, તું આટલી વહેલી સવારે? હું તો તને જ લેવા માટે. બસ આખી રાત ઊંઘ ના આવી એટલે સવારે વહેલી તૈયાર થઈને આવી ગઈ. કેમ ઊંઘ કેમ ના આવી? બસ તારા જ. શું? કઈ નહીં. મારા શું? ઓહો, એટલે તમારી ઊંઘ અને ચેન ચોરાવાનો આરોપ પણ મારી ઉપર જ મુકાવવાનો? હા, મારી ઊંઘ, મારું ચેન ચોરવાનો આરોપ તારા ઉપર છે. એટલે હું ચોરને પકડવા સીધી તારા ઘરે ગઈ. પણ સૌજી કાકાએ કહ્યું કે તું ફાર્મ પર છે એટલે હું સીધી અહીંયા આવી ગઈ. હવે તો ચોર પકડાઈ ગયો, બોલો શું સજા છે? તારી ઊંઘ, તારું ચેન, બધું જ હું ચોરી લઈશ જેમ તે મારું ચોર્યું છે. સજા મંજૂર છે, પણ મારે એક કામ બાકી છે તે પતાવી. નહીં 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 નહીં, બધું જ કામ પછી, પહેલા મારી સાથે. મારી વાત તો સાંભળ, મારી વાત સાંભળ જાનકી. જાનકી અને રામ. વાહ, ચાલ લે. ક્યાં લઈને આવે તું મને? ચોરને એના ગુનાની સજા તો કરવી જ પડે ને. એટલે કેમ? તેં જ તો ચોરી લીધી છે મારી ઊંઘ, મારું ચેન અને મારું દલડું પણ. અને પાછો હસે છે, ચૂપ કેમ છે? બોલ ને રામ, તને પણ કઈ થાય છે? બોલ ને રામ, તને મારા સમ સમ નહીં આપ જાનકી, સમ નહીં આપ. તો પછી કહે ને, તને પણ, તને પણ મારા જેવું થાય છે? તને મારી યાદ આવે છે? તારું દિલ, તારું દિલ તને મારી જેમ ઝંકે છે રામ? શું તું પણ મને પ્રેમ કરે છે? સાચું કહું જાનકી, તો તને જે જે કંઈ થાય છે બધું મને પણ થાય છે, પણ તને કહેતા મને ડર લાગે છે. ડર? ડર શાનો રામ? એ જ જાનકી, કે આપણે બંને દુનિયાથી છુપાઈને આપણી ચાર આંખોથી એક જ સપનું જોઈએ, અને આંખો ખુલતાની સાથે જે સપનું વેરણ થાય તો કેમ કરીને જીરવાશે? હું એક મામૂલી ડ્રાઈવર, અને તું સુખ સાહેબી અને શ્રીમંતાઈની સેજની ઉપર સુનારી એક શ્રીમંતની દીકરી. તારા બાપુજી આ એક મામૂલી ડ્રાઈવરને તારા ચિતડાનો ચોર બનાવવા માટે રાજી થશે ખરા? રામ, તને મારા પ્રેમ પર વિશ્વાસ નથી? સવાલ પ્રેમનો નથી જાનકી, સવાલ એના સ્વીકારનો છે. પગની ધૂળ ક્યારે સેતીનું સિંદૂર બની ના શકે જાનકી. આ સમાજ, તારા મા બાપ ક્યારે આપણો સંબંધ નહીં સ્વીકારે રામ? હા જાનકી, આ હજારોની કિંમતના મોંઘાદાટ કપડાં પહેરનારી, માત્ર હૈયાના પ્રેમના તાંતણે ગૂંથાયેલી સાદી ઓઢણી કઈ રીતે ઓઢી શકશે? બસ રામ, હવે હું જાઉં છું. હું તો તને મારા મનની મૂંઝવણ કહી રહ્યો હતો જાનકી, એમાં આટલું ખોટું લાગી ગયું? મેં તો સાંભળ્યું તું રામ, સાચી પ્રીત ક્યારે સમાજ, સંપત્તિ કે સત્તાને આધીન નથી હોતી. મારો દીકરો કેતન અમેરિકાથી આવ્યો છે, છતાંય આપનું ગામડું ગમી ગયું. તમારી વાત સાચી છે, આમનો દીકરો અમેરિકાથી આવ્યો છે તોય કેટલો સંસ્કારી છે. અરે આવી ગઈ દીકરી તું? આ નીતા માસી ક્યારનાય આવીને તારી રાહ જુએ છે. કેમ છો માસી? આવ દીકરી, અહીં આવ, મારી પાસે બેસ. નીતા માસી તારા માટે એક સરસ વાત લઈને આવ્યા છે. માં, તું વાત કરી લેને, હું બહુ થાકી છું, મારે આરામ કરવો છે. માસી, હું તમને સામેથી મળવા આવીશ. બસ આવજે, ચોક્કસ આવજે દીકરા,
તું આવીશ તો મને આનંદ થશે. હા માસી. હા દીકરી જા, કઈ વાંધો નહીં. આ સવાર સવારમાં નીકળી પડે પછી થાકી જ જાય ને. જા બેટા. બેન, આમે આપણે વડીલો નક્કી કરીએ એટલે પાકો. અરે, આ તો આજના છોકરા છે, પૂછ્યું હોય તો સારું. ના નીતા બેન, અમારી જાનકી માટે તો મા બાપનું વેન એ બ્રહ્મવાક્ય. બંનેના લગ્ન કરાવી નાખીએ જેથી બંને સાથે અમેરિકા જઈ શકે. ભલે, સાચી વાત છે. હું એક મામૂલી ડ્રાઈવર અને તું સુખ સાહેબી અને શ્રીમંતાઈની સેજની ઉપર સુનારી એક શ્રીમંતની દીકરી. તારા બાપુજી આ એક મામૂલી ડ્રાઈવરને તારા ચિતડાનો ચોર બનાવવા માટે રાજી થશે ખરા? નહીં રામ, સાચી પ્રીતને ઊંચ નીચની કોઈ જ દિવાલ નથી રોકી શકતી. હવે તો તને મારા રંગમાં હું રંગીને જ રહીશ, અને હવેથી મારા મંડાનો માણીગર તો એક જ છે, અને એ છે રામ. હા રામ, તું જ છે મારા મંડાનો માણીગર. તારી પ્રીતની કસોટી પર હું પાર ઉતરીશ રામ. હા રામ. ગાડી પર ચડી બેસવાની. ચાલ ઉતર, નીચે ઉતર. એ ડ્રાઈવરિયા, મને પણ તારી ગાડીમાં બેહાડી લેને. ચાલે, ચાલ ચાલ ચાલ, ઉતાર, નહીં તો હાથ ખેંચીને ઉતારી દઈશ. અલે એ ડ્રાઈવરિયા, હું એ જ તો ઈચ્છું છું કે તું મારો હાથ જાલે. પણ હા, હાથ જાલીને જિંદગી પણ છોડતો નહીં. હા, જિંદગી ભર છોડતો નહીં. એ ઉતાર, ચાલ ને, ઉતાર ને, ઉતાર ને, ઉતાર ને. હા નહીં ઉતરું, જા, હું કરી લઈશ. અરે આ ગાંડી માંડી તો નથી થઈ ગઈ ને? પાગલ થઈ ગઈ છું. પાગલ પાગલ થઈ ગઈ છે? હા. કોની પાછળ પાગલ થઈ ગઈ છે? હોવ, પાગલ તો થઈ ગઈ છે, પણ કોઈની ફ્રીજમાં. અરે અરે જાનકી, તો અરે આ શું પહેર્યું છે તે બધું? આ શું કરી રહી છે તું? હા એ રામ, હવે તો તું માની ગયો ને કે આપણી પ્રીત માટે હું કાઈ પણ કરવા તૈયાર છું. માની ગયો. પણ હા, હું જે કહીશ એ તું કરીશ? કરીશ. ખરેખર? ખરેખર. એ કાંતા, શું છે? તો લે, આ પહેરી લે. મને લાગ્યા પ્રેમ ના બાણ છોરે નખ દાળે. મને લાગ્યા
જાનકી કેમ ચૂપ છે? સાંભળી રહી છું. શું? તારી ધડકન. જાણી લઉં ને કે તું સાચું બોલે છે કે ખોટું. એટલે એટલે એ જ કે તું જે મને કહી રહ્યો છે એ જ તારું રુધિર કહી રહ્યો છે કે નહીં? શું? કે તું મને ખૂબ પ્રેમ કરે છે, ખૂબ ચાહે છે. અચ્છા, તો શું કહે છે મારી ધડકન? ખોટું બોલે છે તું. તારી જાત કરતા પણ વધારે પ્રેમ કરે છે મને. અને તું? મારી જાત કરતા પણ વધારે. ખબર છે મને, ખબર છે મને. મારી આંખે જોયું છે. જીવનલાલ, તમારી દીકરી જાનકી
તમારા બે કોડીના ડ્રાઈવર સાથે પ્રીતના ખેલ ખેલી રહી છે? ના મનસુખલાલ, તમારી કઈ ગેરસમજ થતી લાગે છે. જીવનલાલ, મારા દીકરાએ સગી આંખે આ જોયું છે. શું કહ્યું? કેતને જોયું? અરે શું થયું? એવું તે શું કહ્યું મનસુખભાઈએ? જાનકી ત્યાં જ ઊભી રહે. મેં જે વાત સાંભળી છે સાચી છે? મારી દીકરી એક ડ્રાઈવર સાથે સંબંધ રાખે છે. બોલ, આ વાત સાચી છે કે નહીં? જવાબ આપ. અરે તું શું જવાબ આપવાની હતી? અરે આ તારા રંગ ઢંગ જ બતાવી રહ્યા છે કે આ વાત સાચી છે. અરે આટલા લાડ અને પ્રેમથી તને ઉછેરીને મોટી કરી, અરે આ બદલો આપ્યો? મા બાપની આબરૂનો તને જરા પણ વિચાર ના આવ્યો? પણ બાપુજી. ચૂપ કર. નહીં નહીં, શું કરો છો તમે? દીકરી પર હાથ લઈ જા, લઈ જા મારી નજર સામેથી, નહીતર. નહીં, ચાલ ચાલ, એથી કહું છું, ચાલ કહું છું, ચાલ અંદર ચાલ. સૌજી, તે અને તારા દીકરાએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, તમને નહીં છોડું. ચાલ. જાનકી, જાનકી આ તે શું કર્યું? અરે શું જોઈને તું એના પ્રેમમાં પડી? આપણા ઘરની આબરૂ, બે કુટુંબ વચ્ચેના તફાવતનો તને જરા પણ વિચાર ન આવ્યો? માં, કુદરત જ્યારે બે હૈયામાં પ્રીતની વાસણી વગાડે છે ને, ત્યારે એને કોઈ નથી રોકી શકતું. એ અમર સુરો, ઊંચ નીચની બધી જ દિવાલોને વિંધીને દલડાની પ્રીતના સાચા ગીત ગાતા હોય છે. પણ તારા બાપના સ્વભાવ તો તું જાણે છે ને? આનું શું પરિણામ આવશે એની તને ખબર છે? પ્રીત ક્યારેય પ્રાણ કે પરિણામની ચિંતા નથી કરતી. હવે તો આ હેતની હોડી મજધારે ડૂબે કે કિનારે પહોંચે એની મને કોઈ જ પડી નથી. સૌજી, તને અને તારા દીકરાને નહીં છોડું. સૌજી, ક્યાં છે તારો બાપ? તમે અહીંયા મારા ઘરે? ક્યાં છે તારો નાલાયક છોકરો? સુશીલજી, મારા દીકરાથી કઈ ભૂલ થઈ? તને ખબર છે, એ જે થાળીમાં જમ્યો એ જ થાળીમાં થૂક્યો છે. એણે મારા ઘરની આબરૂ પર નજર બગાડી છે. સુશીલજી, તમારી કઈ ગેરસમજ થતી લાગે છે. મને મારા દીકરા પર પૂરો ભરોસો છે સુરજી, એ ક્યારે એવું નહીં કરે. જો કર વિશ્વાસઘાતી, નાલાયક છોકરાએ કરેલા કાળા કામો બદલ ગુનો કબૂલ કરવાના બદલે એને છાવરે છે. સાંભળ સૌજી, અત્યારે જ હું તને ગોળીએ મારત, પણ વર્ષોના સંબંધની શરમ નડે છે. બસ બસ કરો શેઠજી, અત્યાર સુધી મેં તમારી આમન્યા રાખી છે અને એ આમન્યા હું તોડવા પણ નથી માંગતો. પણ મારો દીકરો મારું સ્વમાન છે અને મારા સ્વાભિમાનને જો તમે પડકારશો તો એ હું સહન નહીં કરી શકું. અરે બોલો સૌજી, ચાલો નીકળો અહીંથી. બાપુજી, જોવો છો શું? બોલો, સામાન ઉસકીને બહાર ફેંકો, ફેંકો બધું બહાર. આ
આજ સુધી મેં હંમેશા તમારી આમન્યા જાળવી છે, કારણ કે અમે લોકોએ તમારું લૂણ ખાધું છે. પણ આજે જે રીતે મારા બાપુના આખા ભરના પરસેવાનું ઋણ તમે ચૂક્યું છે, તમારા માટેના બધા માન સન્માન અને આમન્યાના બંધ તૂટી ગયા છે. એ છોકરા, આટલો મોટો દગો વિશ્વાસઘાત કર્યા પછી પણ તારી આ હિંમત? વિશ્વાસઘાત તો તમે કર્યો છે શેઠ. જિંદગી આખી તમારી વફાદારીમાં ખર્ચી નાખનાર મારા બાપુને એક પણ વિચાર કર્યા વગર હળદૂત કરીને કાઢી મૂક્યા. દગો તો તમે કર્યો છે શેઠ. હેસિયત ભૂલી ગયા છો તું અને તારા બાપુજી. હેસિયત જેટલી ચાદર લાંબી હોય ને તેટલા જ પગ લાંબા કરાય. સમજાવે ને, અને તું પણ સમજ. આ હેસિયત અને ચાદર ની વાતો તો કાયર માણસો ની કહેવાય શેઠ. મરદ તો એને કહેવાય જે આભને ચાદર બનાવીને ઓઢે અને પથ્થરમાં લાત મારીને પાણી કાઢે. એ બસકર બે કોડીના છોકરા બસકર તું. અત્યારે તો મેં એમને ફક્ત ઘરમાંથી કાઢી મૂક્યા છે. હવે જો તું નહીં સમજે ને તો તારી લાશ રસ્તાના કોઈ ખૂણામાં રઝળતી છે. શેઠ, પણ મારી લાશની ખાપણના કપડાને તમારી દીકરી પોતાનું પાનેતર સમજીને ઓઢશે. વિશ્વાસ છે મને મારી જાનકી પર, ભરોસો છે મને મારા પ્રેમ પર. આ ઘડીએ મારી નજર સામેથી દૂર થઈ જા. નહીતર શું કરશો? આજે તો ફક્ત એટલું જ કહેવા માટે આવ્યો છું તમારી પાસે શેઠ, કે તમે ગમે તેટલી જોર જબરજસ્તી કરશો, વખત હવે ફરી વાર તમારા આ જ આંગણામાં આવી તમારી નજરની સામેથી તમારી આ દીકરીને મારી પરણેતર બનાવીને લઈ જઈશ, અને તમે કંઈ નહીં કરી શકો. એવું ક્યારેય નહીં બને બાપુજી. બનશે, જરૂર બનશે, અને એ વખતે રોકી શકાય ને તો રોકી લેજો. આ બે કોડીના છોકરા આગળ આપણી છોકરીએ મારું નાક કાપ્યું છે, કુટુંબની આવરણનું નીલામ કર્યું છે. મને તો લાગે છે આ છોકરી આપના હાથમાંથી ગઈ. એણે મારી પીઠ પાછળ ઘા કર્યો છે ઘા. આ મુશ્કેરી જવાથી કશું જ વળવાનું નથી. આપણે જેટલી તાકાત અજમાવવા જઈશું ને એમાં નામ આપણું ખરાબ થશે. આમ જોવા જઈએ તો વાંક તમારો પણ છે. ખૂબ લાડ લડાવ્યા તમે તમારી દીકરીને, એનું જ પરિણામ છે. માટે જરાક શાંતિથી સમજદારીથી આનો કોક રસ્તો કાઢો. શું રસ્તો? શેનો રસ્તો? મને તો કઈ સુજતું નથી. મને તો બસ એક જ વિચાર આવે છે, સૌથી પહેલા પેલા નાલાયક હરામીને પતાવી દઉં, પછી મારું જે થવાનું હોય તે થાય, મને એની કોઈ પરવા નથી. શું આમ કરવાથી આ પ્રશ્નનો ઉકેલ મળી જવાનો છે? ના, એના કરતા આપણે કંઈક એવું કરીએ કે આપણા મનનું ધાર્યું થાય અને કુટુંબની આબરૂ પણ બચાવી શકીએ અને બધું જ શાંતિથી પતી જાય. એટલે જાનકીના ઘડિયા લગ્ન. લોઢું છાજું તપે અને આપણા હાથ દાજે ને, એના કરતા આ જ ઉપાય યોગ્ય છે. જો મનસુખલાલ ઘરના માણસ છે, સમજદાર છે, સમજ્યું છે, સમજી જશે. અને કેતન પણ બહુ સારો અને ડાયો છોકરો છે. શું કહો છો તમે? તારી વાત તો સાચી છે. ઘડિયા લગ્ન લઈ વાતનો નિકાલ લાવી દઈએ. અત્યારે જ મનસુખલાલ સાથે વાત કરું છું. બાપુજી તો મારા ઘડિયા લગ્ન લઈ રહ્યા છે અને રામ, રામને તો આ વાતની ખબર પણ નથી. નહીં નહીં, હું મારા સેઠામાં રામ સિવાય બીજા કોઈનું સિંદૂર નહીં પૂરું, ક્યારેય નહીં. જાનકી તો યુગો યુગોથી રામની હતી અને રામની જ રહેશે. હા રામ. રામ, રામ. જાનકી કેમ આટલી બધી ગભરાયેલી છે? રામ, રામ, હું મારું ઘર છોડીને કાયમને માટે આવી ગઈ છું, કારણ કે મારા બાપુજીએ આપણા લગ્ન કરાવવા માટે ક્યારેય રાજી નહીં થાય. રામ, ચિંતા નહીં કર જાનકી. જાનકી તો યુગો યુગોથી રામની હતી ને રામની જ રહેશે.
તો મારી પર વિશ્વાસ રાખ. રામ, આપણી સાચી પ્રીત માટે હું વર્ષોને પણ યુગો સુધી તપશ્ચર્યા કરવા તૈયાર છું. પણ એકવાર હું પારકી બની ગયા પછી એ બધું જ નકામું છે રામ, બધું જ નકામું છે. એટલે કંકોત્રી અને તિથિ વગર માંડવી મારું મોત લખાઈ રહ્યું છે. મારા બાપુજી કેતન સાથે મારા ઘડી લગ્ન લઈ રહ્યા છે. હા, એટલે જ હું તારી પાસે દોડી આવી છું રામ. તારા સિવાય હું બીજા કોઈને ક્યારે નહીં થઈ શકું, ક્યારે નહીં થઈ શકું રામ. તમારી સામે જ છું. ઉપાડી ગયો તું મારી દીકરીને હરામખોર, એને પોસ્ટ લાવીને તું મારી આબરૂ લૂટી ગયો નાલાયક. લૂટો લૂંટારા ચલાવે શેઠ, અને હું તો એક સામાન્ય માણસ છું, ડ્રાઈવર, દિલવાળો. કોઈને ભટકાવવા નહીં, પણ ભટકેલાને માર્ગ બતાવવા આવ્યો છું. બકવાસ બંધ કર. મારી દીકરીને પરણીને મારી દોલત હાંસલ કરવા માંગે છો તું? બહુ અભિમાન છે ને તમને તમારા પૈસાનું? અભિમાન નહીં, પણ હકીકત છે. જે ધારું એ કરી શકું છું મારા પૈસાથી, પણ તારા જેવા 2% માણસને નહીં સમજાય. એમ તમે ધારો એ ખરીદી શકો છો તમારી દોલતથી, તો ખરીદીને બતાવો મારું ઈમાન, ખરીદીને બતાવો તમારી દીકરીનું મન. આ દોલત જ મહત્વની હોત તો તમારી આ દીકરી તમારું ઘર છોડીને મારા સુધી પહોંચી જ ના હોત. શેઠ, પંખીને તો જીવવા માટે મનગમતા આભની જરૂર પડે, સોનાના પિંજરની નહીં. તે મારી દીકરીને બહેલાવી છે, ફસાવી છે, ભગાડી ગયો છે તું. નહીં છોડું હું તને. શું કરો છો તમે? રામ, જાનકી ક્યાં છે? ક્યાં છે મારી જાનકી? જાનકી, તમારી આબરૂના કાંકરા જો કરવા હોય તો જે ઘડીએ તમારી દીકરી તમારું ઘર છોડીને મારા સુધી પહોંચી, એ જ ઘડીએ એની સેથીમાં સિંદૂર ભરીને કરી લીધા હોય. પણ નહીં શેઠ, તમારા કાળજાના કટકાને એક ટાયરની જેમ ચોરી જાય આ ડ્રાઈવર નહીં. મને શ્રદ્ધા છે, એક દિવસ તમારા આ જ હાથે તમારી લાડકીને આશીર્વાદ આપીને મારી પરણેતર બનાવીને તમે જ વળાવશો. પણ ત્યાં સુધી તમારે ત્યાં મૂકેલી મારી આ એક થાપણ છે, મારા રુદિયાના તારથી ગૂંથેલી થાપણ, તમારે આંગણે મૂકીને જાઉં છું. વખત આવે લેવા આવીશ શેઠ, પણ તમારે આંગણે મૂકેલી મારી આ થાપણની સાથે જો કોઈ છેતરામણી થઈ છે તો નહીં છોડું, કોઈને નહીં છોડું. પણ ત્યાં સુધી તમારે ત્યાં મૂકેલી મારી આ એક થાપણ છે, મારા રુદિયાના તારથી ગૂંથેલી થાપણ, તમારે આંગણે મૂકીને જાઉં છું. વખત આવે લેવા આવીશ શેઠ. Oh,
શોષણ કરે રૂપ ગેલો રસિયો તારો પ્રેમનો પુજારે રૂપ ગેલો રસિયો તારો પ્રેમનો પુજારે એક દિવસ તમારા આ જ હાથે તમારી લાડકીને આશીર્વાદ આપીને મારી પરણેતર બનાવીને તમે જ વડાવશો. જય ભોળેનાથ. Thank you.
નીમજી, હિસાબ લાવો તો જરા. જી શેઠ સાહેબ, આજે દાણાપીઠમાં ટ્રકો રવાના કરીને એનો હિસાબ છે. અચ્છા, અરે કહું છું, સાંભળો છો? હા બોલો. અમે જરા મંદિરે જતા આવીએ. ભલે, વેળાસર આવી જજો, પછી આપણે બહાર જવાનું છે. હા ચોક્કસ. અને હા, જીવનને કહીને ગાડીમાં પેટ્રોલ ભરાવી દેજો. હા જરૂર. ભલે, ચાલ ગાયત્રી. જી હા મને. ગાયત્રી, તું ક્યારે મંદિરે ગઈ છે? આ મંદિરનું બહુ સત છે. હા મને ખબર છે. ચાલ ગાયત્રી, સંભાળીને બેસી જા. ચાલ જીવન. લો બેન, આ તમારા કુળની નિશાનીની પૂજા થઈ ગઈ છે. મહારાજ, તમે તમારા હાથેથી જ પહેરાવી દો ને. મારા લાલજી, જોજો આમ જો. અરે વાહ, અરે વાહ, કેટલું સરસ લાગે છે. અરે વાહ. કંકોત્રી મોકલાવી દીધી છે એટલે વેળાસર આવી જજો. હો કે પાછા કહેતા નહીં કે કંકોત્રી નહોતી મળી. જાનકીના બાપુ, મને લાગે છે કે આપણે આપણી દીકરીના કાળજા ઉપર કરવત ચલાવીને સારું નથી કરતા. મને તારી વાત સમજાણી નહીં ગાયત્રી. હું સમજાવું? તમે દીકરીના શમણાને સળગાવી રહ્યા છો. આજે જે મેં જોયું એ તમે જોયું હોત તો? એવું તે શું જોયું છે તે? મંદિરમાં રામ લોહી લુહાણ છે, બેભાન હાલતમાં. કોઈ ગુંડાઓએ એની ઉપર હુમલો કર્યો છે. આહા, તો એમાં એમાં હું શું કરી શકું? તમે શું કરી રહ્યા છો ને શું કરવા માંગો છો એ હું નથી જાણતી. પણ હા, એટલું જરૂર જાણું છું કે આપણે ગમે એટલા સરવાળાને ગુણાકાર કરીએ, પણ ઈશ્વર જ્યારે બાદબાકી કરે છે ને, ત્યારે બધું જ ભૂસાઈ જાય છે. એટલે એટલે એ જ કે રામ એ સૌજી કાકાનો દીકરો નથી, ધનજી શેઠનો દીકરો છે, જેના તમે ડ્રાઈવર હતા. ગાયત્રી! હા, મેં મારી સગી આંખે એના ગળામાં એની ખાનદાની નિશાની જોઈ છે. રામનું લોહી ખાનદાની છે. હવે તો રામને જાનકી સાથે પરણાવવામાં વાંધો નથી ને તમને? એ ગાયત્રી, તારું બહુ મંદરા છે. આમંત્રણ અપાઈ ગયા છે. કંકોત્રીમાં કેતનનું નામ છપાઈ ગયું છે. જાનકીના લગ્ન કેતન સાથે થશે, સમજી? હા, પણ તમે તને મારા સમજે. જો જાનકી આગળ એક પણ હરફ ઉચ્ચાર્યો છે તો શું થઈ ગયું મારા રામ? રામ 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 રાધા, શું થયું મારા રામ? રામ રામ કેમ કઈ બોલતો નથી? રામ જાનકી, જો રામને માથા પર વાગ્યું છે, મારો ભાઈ હજી સુધી ભાનમાં નથી. કાકા, કાકા, રામને રામને કોણ? કાકા તમે કેમ કઈ બોલતા નથી? ઈશ્વરને કરગરતો હતો બેટા કે મારા ખભામાં એટલી તાકાત આપ કે જુવાન જો દીકરાની લાશને કાંધ આપી શકું. કેમ કાકા આમ બોલો છો? શું તમે શું બોલું? આજે તો ભોળાનાથની કૃપાથી રામ બચી ગયો, પણ આગળ શું થશે કોને ખબર? એમની હવેલીમાં રહેનારાઓ માટે હૈયાના હેતની કોઈ કિંમત નથી હોતી બેટા. પણ કાકા, હું તમારા રામ માટે એ હવેલીને લાત મારીને આવા તૈયાર છું. તમારા દીકરાએ જ એકવાર કહ્યું હતું કે પંખીને જીવવા માટે તો મને ગમતું આવ જોઈએ, સોનાનું પિંજર નહીં. મારું મનગમતું આબ તો મારું રામ છે. તમે કહો ત્યારે એ હવેલીને છોડીને આવતા મને કોઈ ફરક નહીં પડે? કોઈ ફરક નહીં પડે? ફરક પડે છે બેટા, બહુ ફરક પડે છે.
પૈસા માન મોભાના ગાંડપણની સામે હૈયાનું સાણ પણ સાવ નકામું છે બેટા. તું બધું જ છોડીને આવી જઈશ એમાં મને કોઈ શંકા નથી બેટા, પણ અમારી ઝૂંપડીના આંગણે તને પોંખીએ કઈ રીતે? ઘર નામનું છત્તર છીનવાય તો ચાલે, પણ અમારા જીવવાનું કારણ ઝૂંચવાઈ જાય તો કેમ કરીને જીરવાય? હું જાણું છું બેટા કે તું રામ વગર જીવી નહીં શક્યો, પણ તમે બંને જણા જો જીતમાં આમ જીવ ખોઈ બેસો તો અમે કેમ કરીને જીરવશું? રામ તો મારા અને રાધાના જીવનનો સહારો છે, અને તને નાનપણથી મેં મારા ખોળામાં રમાડીને મોટી કરી છે બેટા. પ્રીતના રંગની ઓઢણી ઓઢીને મરવું મારવું બહુ સહેલું છે, પણ એ જ પ્રીતમના જીવતરના રખોપા કરવા બહુ જ મુશ્કેલ છે બેટા, બહુ મુશ્કેલ છે. તું જો રામને ખરેખર પ્રેમ કરતી હોય તો નક્કી કર, મારા ઘરના ઉંબરના બહારના તારા પગલા રામનું જીવન છે, અને ઉંબરના અંદરના તારા પગલા અમારા બધાનું મોત. કાકા, પ્રીતની કેડી કાંટાળી હોય છે એની તો મને ખબર હતી, પણ એ કેડી પર આવી કારવી કસોટી થશે એની ક્યારેય નહોતી ખબર, ક્યારેય નહોતી ખબર. મને વચન આપ, આજ પછી રામને મળવાનો તું વિચાર સુદ્ધા નહીં કરે. રામ મારા હૃદયે વસેલો છે, મારા શ્વાસે શ્વાસમાં સમાયેલો છે. રામ માટે તો હું મારો પ્રાણ પણ આપવા તૈયાર છું કાકા, તમે તો ફક્ત વચન માંગો છો. વચન આપ મને. આજથી હું તમને વચન આપું છું, તમારા રામને મળવાનો વિચાર સુધા હું ક્યારેય નહીં કરું, ક્યારેય નહીં કરું. ક્યાં ગઈ હતી તું? જાનકી, તને પૂછું છું. બાપુજી, તમે જ્યાં કહેશો ત્યાં હું લગ્ન કરવા તૈયાર છું. બાપુ, ભાઈ હજુ ભાનમાં નથી આવ્યો. બાપુ, શું કરું બેટા? આપણા પોતાના જીવનું જતન કરીએ એવી રીતે ઉછરીને આને મોટો કર્યો છે બેટા, આ તો કોઈની અમાનત છે આપણી પાસે, પણ હું એને ન સાચવી શક્યો. મનસુખલાલ, મનસુખ ધ્યાનથી સાંભળ, રામ સૌજી માળીનો દીકરો નથી, અરે એ આપણા જૂના શેઠ ધનસુખલાલનો દીકરો છે. એટલે આ લગ્ન આપણે તાત્કાલિક લેવા પડશે. તમે ચિંતા ના કરો જીવનલાલ શેઠ, રામ લગ્ન મંડપની આજુબાજુમાં ક્યાંય મરકી પણ નહીં. હા, ગાફેલ રહેવા જેવું નથી. અરે રે, મારું રુદયુ રડી જા. રામ જાનકીના લગ્ન લેવા રહ્યા છે. રામ, હા Thank you.
મને વચન આપ, આજ પછી રામને મળવાનો તું વિચાર સુદ્ધા નહીં કરે. ફરી આવી ગયો તું અહીં? મારી દીકરીના લગ્ન લેવાઈ રહ્યા છે અને પણ એની મરજીથી. એ તારા જેવા બે કોડીના ડ્રાઈવરને મળવા પણ નથી માંગતી. ચાલ્યો જા. ખોટું બોલો છો તમે, ખોટું બોલો છો. મારે એકવાર મારી જાનકીના મોડે સાંભળવું છે. તો લે સાંભળ જાનકી. Cool. Thank you.
જૂઠા વચન દીધા જૂઠી કરી પ્રીતડે જૂઠા વચન દીધા જૂઠી કરી પ્રીતડે ગોરી અમે
બેટા, મારાથી તને આમ દુઃખી નથી જોતો. તારી ઉદાસી જોઈને મને લાગે જાણે કે લોકોને હસતો હસાવતો મારો ડ્રાઈવર દિલવાળો ક્યાં ખોવાઈ ગયો છે. હસી તો આજે મારી પર દુનિયા રહી છે બાપુજી, આ કુદરત હસી રહી છે આજે મારી પર. જેની પ્રીત માટે જગત સાથે વેર બાંધી બેઠો તો એણે જ આજે વેરી થઈને વિશ્વાસઘાત કર્યો છે. પ્રીત ખાતર પોતાનો પ્રાણ ત્રીજી દેવાનું વચન આપનાર આજે મારી નજરની સામે પારકાની થઈ ગઈ છે. અરે, જેને મારી જિંદગીનું અમૃત સમજતો હતો એ જ પ્રેમ આજે હળહળ ઝેર બની ગયો છે મારા માટે બાપુજી. જાનકી એ બેવફાઈ કરી છે બાપુજી. નહીં બેટા, બેવફા જાનકી નથી. મારી પ્રીતની પોકળતા તો હું મારી સગી આંખે જોઈને આવ્યો છું. રામ, નજરે જોયેલું સત્ય પણ ઘણી વાર છળ પુરવાર ઠરે છે. તમારી પ્રીતને વચનની વેડીમાં જકડનાર હું છું બેટા. બાપુજી, તમે મેં જ વચન લીધું હતું જાનકી પાસેથી, મેં જેને મજબૂર કરી હતી વચન આપવા માટે. અરે, એ બિચારી તો પોતાના કાળજા પર પથ્થર મૂકીને વચન આપીને ગઈ છે મને. આ બાપ આજે તને સામે ચાલીને કહે છે, દૂષી નાખ તારા આંસુ અને પહોંચી જા ત્યાં જ્યાં તારી જાનકી લોહીના આંસુ સારી રહી છે. એના લગ્નની ચોરી એની ચિતા બની જાય એ પહેલા પૂરી દે એના સેથામાં તારા નામનું સિંદૂર. જા બેટા, જા. અરે રેખા, તું અચાનક અમેરિકાથી? અરે ગાંડી, તારા લગ્ન હોય ને હું ના આવું એવું બને? તું કહે તો મારો જીવ પણ આપી દે. ખા, પણ એ માંગતી નહીં પ્લીઝ. જીવ તો આ ખોળિયામાંથી ક્યારનું નીકળી ગયો છે. એ જાનકી, તારા મનમાં કંઈક બીજું છે ને મોઢે કંઈક બીજું, શું વાત છે? કઈ નહીં, છોડ ને બધી વાત, તું કેમ છે? અરે, કોઈ તો મને કહેશો કે મારી જાનકીનો થનારો વર અને મારા જીજાજી કેવા છે? એ ચાલો ચાલો, જાન આવી ગઈ છે, ચાલો જલ્દી. મારા થનાર જીજાજીને તો સૌથી પહેલા હું જોઈશ. જાનકી તને પરણી રહી છે? મારો નામ કેવી રીતે બોલ્યો? સીફ, વધુ અજાન બનવાની કોશિશ કરી છે ને તો અમેરિકા તને અહીંયા જ દેખાડી દઈશ. યુ અન્ડરસ્ટેન્ડ? બસ રેખા, હદ થઈ ગઈ હવે.
મહેમાન થઈને આવી છે તો મર્યાદામાં રહે. હું મારા થનાર જમાઈનું અપમાન ક્યારેય સહન નહીં કરી શકું. અપમાન? અપમાન તો તમને અત્યારે લાગે છે કાકા, પણ તમને ખબર નથી કે તમે કેટલી મોટી ભૂલ કરવા જઈ રહ્યા છો. કાકા, જે માણસ સ્ત્રીને રમકડું સમજતો હોય, લોકોને છેતરવાનો જેને શોખ હોય, એનું મન શું ને અપમાન શું? તમારા થનાર જમાઈનું નામ અહીંયા ભલે કેતન હોય, પણ ત્યાં અમેરિકામાં કયા નામને ઓળખાય છે પૂછો એને. અમેરિકાની અદાલતોમાં એના કેટલા કેસો ચાલે છે પૂછો. પૂછો તમારા થનાર જમાઈને. આ માણસ એક નંબરનો ફ્રોડ, ધક્કાબાજ અને જુઠ્ઠો છે. આણે અમેરિકામાં મને ચાર ચાર વર્ષથી છેતરીને મારી જિંદગી તો બરબાદ કરી જ નાખી છે, પણ મારી બહેન જેવી જાનકીની જિંદગીને હું બરબાદ નહીં થવા દઉં. આ બધું ખોટું છે. અરે રેખા, આ તો શું કરે છે? કેતન તો ખૂબ જ સારો અને સંસ્કારી છોકરો છે, અને તું એનું આટલું બધું અપમાન કરે છે? તે સાંભળ્યું ને, હમણાં જ બાપુજીએ કહ્યું ને કે એમના થનાર જમાઈનું અપમાન એ સહન નહીં કરી શકે, અને તું તું એનું અપમાન કરે છે જાનકી. આટલું બધું સાંભળ્યા પછી પણ જો બાપુજી ઈચ્છતા હોય કે હું કેતનની સાથે લગ્ન કરું, તો હું રાજી ખુશી ત્યાં લગ્ન કરવા તૈયાર છું. કેમ કે ઓલી કહેવત છે ને, દીકરીને ગાય દોરી ત્યાં જાય. માવતર જે નક્કી કરે તે જ સાચું. પછી ભલે ને દીકરીના ભાગ્યમાં દુઃખનો દરિયો ફરી વળે, પણ હું એટલું જરૂર કહીશ કે હાથે કરીને ક્યારેય કોઈ મા બાપ પોતાની દીકરીને દુઃખના દરિયામાં નથી ધકેલતા. કેમ માં, હું સાચું કહું છું ને? સાંભળ્યું તમે? સમજાય છે કાઈ? અરે હવે તો આંખો ઉઘાડો. હા, તટલું જાણ્યા પછી દીકરીને કુવામાં ધકેલવી છે તમારે આવા નરાધમ સાથે? મનસુખલાલ, હવે આ લગ્ન નહીં થાય. આજની આ ઘટનાએ મારી આંખ ખોલી નાખી છે. ભલે જાન લીલા તોરણે પાછી જાય, પણ જાણી જોઈને હું મારી દીકરીને દુઃખના દરિયામાં નહીં ડૂબવા દઉં. આ લગ્ન નહીં થાય મનસુખલાલ. શું કહું? આ લગ્ન નહીં થાય? નહીં જીવનલાલ શેઠ, આ લગ્ન તો હવે થશે જ. કરોડોની મિલકતના માલિક જીવનલાલ શેઠ, આપણે તો વર્ષોથી વેપારમાં ભાગીદાર, તો પછી પાપમાં ખરા કે નહીં? યાદ કરો જીવનલાલ શેઠ, યાદ કરો, યાદ કરો, તમે મને કહ્યું હતું કે મારા દીકરા કેતનના લગ્ન તમારી દીકરી જાનકી સાથે થાય તો તમે દાયજામાં કેતનને 3 ફેક્ટરી આપશો. કેટલી? 3. જીવનલાલ શેઠ, હવે તો તમારે તમારી દીકરી પણ આપવી પડશે અને દાયજામાં 3 ફેક્ટરી પણ. કેતન, Come on!
છો? પાછળ જા, મારી નાખીશ અને મારી નાખીશ. સાઉજી માળી તારો અસલી બાપ નથી રામ, તારો અસલી બાપ તો છે ધનજી શેઠ, અને આજે જેને બચાવવા માટે તું મને મારી રહ્યો છે ને, એ તારા અસલી બાપનો ખૂની છે આ જીવાણ. નહીં રામ, હું ખૂની નથી. આ વાત એ વખતની છે જ્યારે ધનજી શેઠને ત્યાં હું ડ્રાઈવર અને મનસુખલાલ મુનિમ હતો. શેઠની દોલત પચાવી પાડવા માટે એણે મને કાવત્રામાં ફસાવ્યો હતો. મનસુખલાલ, આના પહેલા પણ તમે બબ્બે વાર ગોટાળા કરી ચૂક્યા છો, કેટલી વાર તમને સમજાવવાનું? હવે પછી જો ગોટાળા કર્યા છે તો તમારી ખેર નહીં. શું થયું? તમે જાઓ અંદર રૂમમાં. મનસુખલાલ, સુધરી જાઓ, કહું છું સુધરી જાઓ. મનસુખ નામ છે મારું, મારા મનમાં આવે કરું તો જ મને સુખ મળે. શું થયું જીવન? ખબર નહીં શેઠ, હમણાં જોઈ લઉં. જીવન, જલ્દી કર જરા, મોડું થાય છે. મેં માર્યો છે તારા બાપને, ધનજી શેઠને દોલત માટે, અને આજે પણ તમને કોઈને મારી શકું છું દોલત માટે. રામ, અત્યારે તો તું જ મારા રસ્તાનો કાંટો છે, લે. જાનકી સાહેબ, ડોક્ટર. Oh!
જલ્દી રામને બોલો, મારી પાસે સમય નથી. હા સર સાહેબ. રામ બેટા, મને માફ કરી દે બેટા. હું માફીને લાયક નથી બેટા, પણ ભાગ્યશાળી છું કે તને બચાવી ભગવાને મને તારું ઋણ ચૂકવવાની તક આપી છે બેટા. એ ડ્રાઈવર દિલવાળા, જિંદગીની ઊંચી નીચી સડક મારી દીકરીને સંભાળજે. છલકે ને દલડું મારું ધડકે, આછી આછી ઓ